દીવ ગેલેક્સી સ્કૂલ કુદમ ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જલ ક્રીડા સંસ્થાન ગોવા દ્વારા સ્વચ્છતા હેતુ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંઘ પ્રદેશ દીવ ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જલ ક્રીડા સંસ્થાન ગોવાની ટીમ દ્વારા દીવની ગેલેક્સી સ્કૂલમાં કુદમના પ્રાંગણમાં સ્વચ્છતા હેતુ જાગૃતતા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ગેલેક્સી સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ માટે સ્વચ્છતા અંગે નિબંધ લેખન સ્લોગન તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિજેતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય જલ ક્રીડા સંસ્થાન ગોવા તરફથી ઉપસ્થિત મહાનુભાવો ગેલેક્સી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી જીતેશ સુરેન્દ્રલાલ, પ્રિન્સિપાલ જોબિન જ્યોર્જ, ચીફ કોઓર્ડિનેટર ગેલેક્સી સ્કૂલ શ્રીમતી હમીદા દીપક કચ્છી તેમજ દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટના વરદ હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉપલક્ષમાં ધોરણ 1-11 એમ 600 જેટલા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ દીવમાં સ્વચ્છતા જાળવવામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમના ઉપલક્ષમાં રાષ્ટ્રીય જલ ક્રીડા સંસ્થાન ગોવાના ટીમના નેતૃત્વમાં દીવ કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને દીવને સ્વચ્છ રાખવા કચરાપેટી અને શૌચાલયનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો તેમજ ગમે ત્યાં પાન ખાઈને થૂંકવું નહીં અને ગંદકી અને બીમારીઓ ફેલાવી નહીં વગેરે વિશે નુક્કડ નાટક કરી કાર્યક્રમના ઉપલક્ષમાં ઉપસ્થિત તમામ લોકોને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો, સાથે સ્વચ્છતા માટે શપથ ગ્રહણ પણ કરવામાં આવી હતી. સાથે દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટ તેમજ દીવ હાયર સેકન્ડરી સ્કૂલ બુચરવાડાના સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ એક્સપર્ટ સ્પીકર તરીકે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખૂબ જ સરળ ભાષામાં સ્વચ્છતા અંગે કવિતા પઠન અને ગાયન દ્વારા બાળકોને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જલ ક્રીડા સંસ્થાન ગોવા તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ પર્યટનના સિમ્બોલવાળી પેન તેમજ રિફ્રેશમેન્ટનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ ભારત સરકારના પર્યટન મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય જલ ક્રીડા સંસ્થાન ગોવાની ટીમ દીવ આવેલ, જે ટીમ ગત વર્ષે પણ દીવ આવી હતી અને લોકોમાં સ્વચ્છતાનો અનોખો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમના ઉપલક્ષમાં આ ખાસ ટીમના શ્રી કમલ પરાસર, શ્રી નીતિન આર તેમજ શ્રી મેઘરાજ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના પ્રિન્સિપાલ જોબિન જ્યોર્જ દ્વારા આભારવિધિ તેમજ કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન દીવ હાયર સેકન્ડરી સ્કૂલ બચુરવાડાના સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.